આંકડાશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ નંબર 4 પ્રસારમાન પ્રસારમાનના ચેપ્ટરમાં પ્રસારમાનનો અર્થ નિરપેક્ષ સાપેક્ષ માપ પ્રસારમાનના વિવિધ માપો વિસ્તાર ચતુર્થક વિતલન સરેરાશ વિતલન પ્રમાણિત વિતલન અને મિશ્ર પ્રમાણિત વિતલન વિશે અભ્યાસ કરવાનો છે જોઈએ હવે તેમાં સૌપ્રથમ પ્રસારમાનનો અર્થ પેજ નંબર 123 ઉપર માહિતીના અવલોકનો સરેરાશના માપથી કેટલે અંતરે ફેલાયા કે વિસ્તરેલા છે તેના માપને પ્રસારમાન કહે છે એટલે કે માહિતીના અવલોકનો છે તે સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા છે એટલે કે વિસ્તરેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહેવાય છે મધ્યક મધ્યસ બહુલક આ બધા માપ છે સરેરાશના એ કેટલા અંતર સુધીમાં અલગ અલગ ફેલાયેલા છે વિસ્તરેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહેવાય છે પ્રસારમાનના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ નિરપેક્ષ માપ જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનો નિરપેક્ષ માપ કહેવામાં આવે છે જો માહિતીના અવલોકનો એકમ કિગ્રામાં હોય તો પ્રસારનો નિરપેક્ષ માપનો એકમ પણ કિગ્રા થશે બીજો સાપેક્ષ માપ પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનો જો જુદા જુદા હોય એટલે કે ભિન્ન હોય તો પ્રસારની સરખામણી સાપેક્ષ માપ દ્વારા થશે ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓનું વજન અને તેમની ઊંચાઈ બરાબર વજન શેમાં મૂકવામાં આવશે કિગ્રામાં ઊંચાઈ સેમીમાં તો અહીં વજન અને ઊંચાઈ બરાબર શેમાં વધુ પ્રસાર છે તે જાણવા માટે નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલ પ્રસારના નિરપેક્ષ માપનો એકમ કિગ્રા થશે જ્યારે ઊંચાઈ માહિતીમાં રહેલ પ્રસારનો નિરપેક્ષ માપનો એકમ સેમી થશે આમ બંને જુદા જુદા માપો છે વજન કિગ્રામાં મપાય જ્યારે ઊંચાઈ સેમીમાં મપાય તો બંને એકમો શું થયા જુદા જુદા તો પ્રસારના નિરપેક્ષ માપ દ્વારા મેળવી શકાય નહીં એટલે કહેવાનો મતલબ એમ કે જો માહિતીના અવલોકનનો એકમ કિગ્રામાં હોય તો સામે બીજા એકમનો અવલોકનનો માહિતીનો એકમ પણ કિગ્રામાં જ હોવો જોઈએ તો નિરપેક્ષ માપ દ્વારા મેળવી શકાય એટલે એકમો સરખા હોય તો નિરપેક્ષ દ્વારા જો એકમો ભિન્ન હોય તો સાપેક્ષ માપ દ્વારા તેનો ગણતરી કરવામાં આવે છે એટલે કે માપ મેળવી શકાય આગળ પ્રસારના માપો જોઈએ વિસ્તાર ચતુર્થક વિચલન સરેરાશ વિચલન પ્રમાણિત વિચલન વિસ્તારને આર વડે દર્શાવશે ચતુર્થક વિચલનને ક્યુડી વડે દર્શાવશે સરેરાશ વિચલનને શોર્ટમાં એમડી વડે દર્શાવશે અને પ્રમાણિત વિચલનને બરાબર સ્ટાન્ડર્ડ ડિવિઝન એટલે શોર્ટમાં એસડી વડે દર્શાવશે દરેક વિષય આપણે વિસ્તારપૂર્વક સમજીએ વિસ્તાર જોઈએ તો માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે બીજું કેવું હોય તો મોટા અવલોકનની કિંમતમાંથી નાના અવલોકનની કિંમત બાદ કરતાં જે વધે તેને વિસ્તાર કહેવાય અથવા ત્રીજું મોટે અવલોકનની માહિતીમાંથી સૌથી નાના અવલોકનની માહિતી બાદ કરીએ જે વધે તેને વિસ્તાર કહેવાય વિસ્તારને સંકેતમાં આર વડે દર્શાવાશે વિસ્તારનું સૂત્ર છે XH માઇનસ XL બરાબર આર XH તો સૌથી મોટું અવલોકન XL સૌથી નાનું અવલોકન માહિતીના વિસ્તાર આરને XH વત્તા XL વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે ફરી માહિતીના વિસ્તાર આરને XH વત્તા XL વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે પરીક્ષામાં તમને વિસ્તારાંક શબ્દ હશે એ વિસ્તારાંકની પણ ગણતરી કરો બરાબર તો જે વિસ્તાર મેળવેલો હોય એને XH વત્તા XL વડે ભાગવાથી તમને સાપેક્ષ વિસ્તાર મળશે એટલે કે વિસ્તારાંક મળશે